તૃતીય પાઠઃ કોવરૂખ કોણ નિરોગી છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે શારીરિક સ્વાસ્થ્યનું મહત્ત્વ દર્શાવતી વાર્તા કોવરૂખ કોણ નિરોગી છે નું પઠન ને શ્રવણ કરીશું આ વાર્તા આપણને ખાવા પીવાની ટેવો અંગે સભાન કરી શારીરિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવે છે એક પક્ષી અસ્તી સકાશે અત્રતી સુનઃ વદતિ કો અરૂક કહ નિરોગતી એક પક્ષી છે તે આકાશમાં અહીં તહીં જાય છે તે ફરી ફરીને બોલે છે કોણ નિરોગી છે કોણ રોગરહિત રહી શકે છે પક્ષી દ્વારમ અટતી

વૃક્ષે ઉપવેશ અધ્યઋષિવાગ્ભ અસ્તી પક્ષી પુનઃ વદતી કોણો તે જંગલમાં જાય છે અને વૃક્ષ પર બેસે છે વૃક્ષની નીચે વૈદ્યઋષિ વાગ્ભટ છે पक्षी ફરીથી બોલે છે કૌણ નિરોગી છે કૌણ નિરોગી છે તે વાગટ સાંભળે છે સ વદતિ હિતબુક મિતબુક ઋતબુક ઇતિ અર્થ અસ્તી યિતકારી ભોજન કરોતી ય ભોજનમ ભોજન કરોતી યુતુઅનુસાર ભોજન કરોતી સેવ તે કહે છે હિતકારી ભોજન કરનાર અલ્પ પ્રમાણમાં ભોજન કરનાર ઋતુ અનુસાર ભોજન કરનાર અર્થ છે જે હિતકારી ભોજન કરે છે જે અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે જે ઋતુ અનુસાર ભોજન કરે છે તે નિરોગી રહે છે સંતુષ્ટ પક્ષી ઋષિસમીપ આગ્છતિ સ ઋષિ નમતિ અનંતર સ્વસ્થ ગ્છતિ સંતોષ પામેલું પક્ષી ઋષિની પાસે આવે છે તે ઋષિને વંદન કરે છે પછી તે પોતાના સ્થાને જાય છે